જ્યાં વ્યાજકરોથી મુક્તિ માટે પોલીસની નવી ઝુંબેશની જાણકારી મળી રહી છે. હવે 100 નંબર ઉપર ફોન કરવાથી પોલીસ લોન અપાવવામાં મદદ કરશે. ઓછા વ્યાજ દરે લોન મેળવવા પોલીસનો સંપર્ક કરી શકાશે. લોકોને અલગ અલગ 13 સ્કીમના આધારે હવે પોલીસ લોન અપાવશે. કયા ડોક્યુમેન્ટના આધારે લોન મળી શકે તેની માહિતી પણ અપાશે. પોલીસ માનવતાના ધોરણે જરૂરિયાતમંદ લોકોને લોન અને ગુજરાત અને ભારતના જુદા જુદા શહેરોમાંથી વારંવાર એક ખબર પ્રચાર માધ્યમોમાં મીડિયામાં આવતી હોય છે કે વ્યાજના દુષ્ચક્રમાં ફસાઈને કોઈ પરિવાર અથવા કોઈ વ્યક્તિ ડિપ્રેશનના શિકાર બન્યા કે એને સુસાઇડ કરી લીધું, જે એક બહુ ગંભીર બાબત છે. વ્યાજના ધંધા કોઈએ કરવો હોય તો આના માટે એક કાયદેસર નાણાં ધીરધારનો કાયદો છે, કાયદા પ્રોપરેશન કરાવીને અને વ્યાજની જે સીમા નક્કી કરી દેવામાં આવી છે, મર્યાદા નક્કી કરવામાં આવી છે, ફક્ત એટલા વ્યાજ વસૂલી શકાય. રાજ્ય સરકારના આ ખાસ અભિગમ છે કે કોઈ પણ ગુજરાતમાં નાગરિક કોઈ પણ આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિના ભોગ ના બને, કોઈ પણ પરિવારને હાલાકી ના પડે, જેના અનુસંધાને સુરત પોલીસ દ્વારા આ એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે ઝુંબેના ભાગરૂપે અત્યાર સુધી લગભગ 165 જેટલા ઇસમો વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. વર્ષ 2023 જેના આજે 23મી તારીખ છે, તો એક મોટા પાયે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. એની સાથે સાથે આ પણ નક્કી કરવામાં આવ્યા કે સામાન્ય કોઈ વ્યક્તિ ગરીબ હોય કે લોઅર મિડલ ક્લાસના હોય, લોઅર ક્લાસના હોય, એને કન્ઝમ્પશન લોનની જરૂર પડતી હોય છે. ઘરે કોઈ બીમાર પડી જાય, કોઈ હોસ્પિટલાઇઝેશન કોઈનું કરવું પડે, કોઈ લગ્ન માટે જરૂર પડે, ગેરકાયદેસર ધંધા કરવાવાળા ઇસમો આ ઝુંબેશના લીધે મોટા ભાગે કાયદાની બીકથી હવે આ પ્રકારના લોન આપતા બંધ થયા છે. તો જેથી નાગરિકોને હેરાની ના પડે, તકલીફ ના પડે, અમે બેંકો સાથે, કોઓપરેટિવ બેંક સાથે, કમર્શિયલ બેંક સાથે ચર્ચા કરી, બીજી જે કાયદેસર સરકાર માન્યતા પ્રાપ્ત ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન છે એની સાથે ચર્ચા કરી. અત્યારે ગુજરાતમાં કેટલીક એવી સ્કીમ છે જેમાં લગભગ 1 વર્ષના 12% જેટલા વ્યાજ વસૂલીને બેંકો તરફથી, કોઓપરેટિવ બેંકો તરફથી, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન તરફથી લોન આપી શકાય એમ છે. લોકો ગેરકાયદેસર વ્યાજના ધંધા કરવાવાળા લોકો પાસે એટલા માટે જતા હોય છે કેમકે બેંકમાં જઈએ તો લોન મેળવવા માટે ઘણા બધા કાગળિયા રજૂ કરવા પડશે, ઘણી બધી સિક્યોરિટીની જરૂર પડશે, આ બધી બાબતો છે. તો બેંકના તમામ અધિકારીઓ સાથે અમારી ચર્ચા થઈ છે અને આ વસ્તુને સહેલી બનાવવામાં આવશે. જે ભારત સરકારની સ્કીમ છે અને ગુજરાત સરકારના અભિગમ પ્રમાણે પોલીસે આ નક્કી કર્યું છે કે કોઈ પણ ઇસમ જે તકલીફમાં હોય આ 100 નંબર ઉપર ફોન કરશે તો એની માહિતી અમે બેંકવાળા અધિકારીઓ સાથે શેર કરીશું. બેંકવાળાઓ એની એલિજિબિલિટીની ચકાસણી કરશે અને આ એલિજિબલ એટલે આ યોગ્યતા ધરાવતા હશે તો એને લોન આપશે. આ સમસ્ત પ્રક્રિયા પોલીસ દ્વારા ગંભીરતાથી અને સંપૂર્ણ મહેનતથી હાથ ધરવામાં આવી છે. મને આશા છે એના સુંદર પરિણામો